કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 4 કે જેનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એના વિડિયો 2 માં મળ્યા છે। એટલે કે આજે આપણે પ્રકરણ 4 ની આગળની માહિતી જોઈશું। પ્રકરણ આ 4 ની વિડિયો 1 માં આપણે મહાજનપદો જનપદો જેવી એક ચોક્કસ પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી એના વિશેની માહિતી મેળવી હતી। હવે આગળ આપણે આ પ્રકરણની માહિતી આજે મેળવીએ, તો આવો જોઈએ। વૈશાલી વજ્જી રાજ્ય રાજ્ય સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા। લિચ્છવી વજ્જી જ્ઞાતુક વિદેહ શાક્ય અને મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ આખું વજ્જી સંઘ તરીકે ઓળખાયું। એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લીચીઓનું પાટનગર વૈશાલી હતું, જેમ અહીં આગળ આપણા જિલ્લાઓ ભેગા કરીને ગુજરાત રાજ્ય બને વિદ્યાર્થી મિત્રો, એવી રીતે આ વૈશાલી નગર વૈશાલી વજ્જી રાજ્ય બન્યું હતું। ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું। ગણતંત્ર એટલે વિદ્યાર્થી મિત્રો લોકો દ્વારા, લોકો ભેગા થઈને એનું કાર્ય કરતા। ગણરાજ્યમાં રાજની બધી સત્તાઓ સભ્યો પાસે રહેતી, સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણ સભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા, લોકો નક્કી કરતા કે આપણે શું કરવું છે। જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી હતી અને કેવી હતી જે તમે અહીં આગળ જોઈ શકો છો। ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી। ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા અને એ કહેતા એમ થતા, અત્યારે આ પ્રમુખ તમે જોઈ રહ્યા છો ને આપણા કેવા છે, જેની પસંદગી આ લોકો કરતા। ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો વિદ્યાર્થી મિત્રો। ગણરાજ્યોની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી એના નિર્ણયો લેવાતા। નિર્ણયો લેવાનું કામ સભા એટલે કે લોકો કરતા। કોઈ પણ સભ્ય નિયત નક્કી કરેલી જગ્યાએ આવી અને કાર્ય કરતું। ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી અને એ સમિતિ લોકોની બનાવવામાં આવતી હતી। હવે તમે વિચારો કે પ્રાચીન ભારતના ગણરાજ્યને લોકશાહી રાજ્ય દર્શાવી શકાય, કેમ કે તેની રચના અત્યાર સુધી છે ને? તો કે હા, પ્રાચીન ભારતના ગણરાજ્યને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય, કારણ કે તેમાં પણ લોકો દ્વારા કામ થતું હતું, લોકોનો નિર્ણય હતો। તમે વિચારો પ્રાચીન ભારતના ગણરાજ્યોને આજની લોકશાહી વચ્ચે શું સામ્યતા જોવા મળે છે, સરખાપણું શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગણરાજ્ય અને લોકશાહી વચ્ચેની સામ્યતા તમે જુઓ તો અત્યારે આધુનિક થઈ ગઈ છે। ગણરાજ્યોમાં ચૂંટણીઓ કરવામાં આવતી અને હાલ લોકશાહીમાં પણ ચૂંટણીઓ થાય છે, ચૂંટણીઓનો ફેરફાર છે। ગણરાજ્યોમાં પણ ચૂંટણીઓ કરવામાં આવતી, ગણરાજ્યના સભ્યો અમુક સમય સુધી સત્તા પર રહી શકતા, એમાં આજે લોકશાહીમાં પણ અમુક સમય સુધી સત્તા રહી શકતી એટલે કે 5 વર્ષ સુધી સત્તા રહેતી। અહીં તમે જુઓ છો એ આપણા વડાપ્રધાન છે, હાલના પ્રવર્તમાન એને પણ એમને પણ આપણે ચૂંટ્યા છે। ગણરાજ્ય લોકો સંથાગારમાં સભા ભરતા, આજે આપણે ધારાસભ્યો કે વિધાનસભામાં, વિધાનસભા કે ધારાસભામાં સભા ભરી ચર્ચા કરીએ છીએ। રાજ્યોમાં વિધાનસભા છે અને કેન્દ્રમાં સંસદ છે, જેમાં આ લોકો બેસી અને ચર્ચા કરે છે। તો આ રીતે ગણરાજ્યો અને લોકશાહી વચ્ચે ઘણી બધી સામ્યતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એની આપણે વાત કરી। આ હવે ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા જોઈએ। તો કે પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને પશુપાલન સાથે એ ખેતી કરતા હતા, જેમાં તલ, બાજરી, ચોખાના દાણા, ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ વગેરેનો ઉપયોગ કરતા હતા। લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓએ આવા કેટલાક માટીના વાસણો શોધી કાઢ્યા છે અને એ વાસણો મળી આવ્યા છે અને આ વાસણો ઉપર વિવિધ પ્રકારની ભાતો જોવા મળી છે, જે તમે અહીં જોઈ શકો છો। આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે। આવા વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો ઘૂસર પાત્ર તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો। આ સમય કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે એટલે કે રક્ષા માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો। આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા અને કિલ્લાઓથી લોકોનું રક્ષણ કરવામાં આવતું। આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા કે જેથી તેની પર કોઈ ચઢાઈ કરી શકે નહીં। તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરતા હશે, એ પણ જોવા મળે છે। કેટલાક રાજાઓ તો પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલ તૈયાર કરાવતા હતા,
જેથી દુશ્મનોથી બચી શકાય અને પોતાના લોકોનું રક્ષણ કરી શકાય। પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, જેથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે વિદ્યાર્થી મિત્રો। એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે એ પણ આપણે જાણી શકીએ છીએ। આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી, જેમ અત્યારે છે તેમ એ સમયે પણ રહેતી હતી। આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો હતો, અત્યારે જેમ ટેક્સ લેવાય છે એમ એ વખતે। ખેતીના પાક પર 6ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા, કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતા અને તે બધી જ વસ્તુઓ રાજાની કરી આપતા હતા। પશુપાલકો કરના ભાગરૂપે પશુ આપતા, વેપારીઓ સમાનતા ખરીદ વેચાણ પર કર આપતા હતા, જેમ અત્યારે આપણે ટેક્સ ચૂકવીએ છીએ તે જ રીતે થતું હતું। મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો, જેમાં લોખંડનો કોશ, હળ અને બીજી વસ્તુઓ હતી। મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો ગણરાજ્યમાં પગપાળા વિચર્યા હતા, એટલે કે ફર્યા હતા। જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાંથી પણ ગણરાજ્ય વિશે માહિતી પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો, અને એના પણ કેટલાક પુરાવા આપણને મળેલા છે। ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બૌદ્ધનો જન્મ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે। સ્માર્ટા ગ્રીસ દેશનું ગણરાજ્ય શહેર હતું, ગ્રીસ દેશનું ગણતંત્ર, ગ્રીસ એન્થેસ ગ્રીસ દેશનું ગણરાજ્ય હતું અને રોમ પણ હતું, બરાબર। આ ત્રણેય ગણરાજ્યો લોકશાહી હતા। વિશ્વમાં અન્યત્ર જોઈએ તો લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક આ પ્રાચીન ભારતના ગણરાજ્યો છે। વિદેહ, શાક્ય અને મલ્લનો પણ સમાવેશ થાય છે। પ્રવૃત્તિ કરો, ભારત એક ખોજ ધારાવાહિક જોઈ અને ગણરાજ્યોની માહિતી મેળવી શકાય। જોઈએ વિદ્યાર્થી મિત્રો કેટલી સરસ માહિતી આપણે મેળવી કે એટલો બધો જૂનો જમાનો હતો કે ત્યાં આગળ ટેકનોલોજીના કોઈ સાધનો નહોતા, પણ તેમ છતાં કે એવા લોકો હોશિયાર હતા, કેવા પાત્રો બનાવતા હતા જેને ભૂસર પાત્ર કહેવાય, કેવી દિવાલો હતી કે જે આજે પણ એના અવશેષો આપણને જોવા મળે છે, અને કેવી રીતેની આખી રાજ્ય વ્યવસ્થા હતી કે જે રાજ્ય વ્યવસ્થાના કેટલાય અંશો અત્યારની આધુનિક રાજ્ય વ્યવસ્થામાં પણ આપણે ઉમેરેલા છે, અને એ રાજ્ય વ્યવસ્થાના કેટલાક અંશો આટલા વર્ષો થઈ ગયા તેમ છતાંય આપણે અત્યારે પણ એનાથી વ્યવસ્થા ગોઠવી અને આપણું જીવન સરળ બનાવીએ છીએ। એટલે વિદ્યાર્થી મિત્રો આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણા ભારતના લોકો એટલા હોશિયાર હતા કે આટલું સુવ્યવસ્થિત શાસન વ્યવસ્થા એ જમાનામાં પણ એ રાખતા હતા, બરાબર। તેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈ, તો અહીંયા આગળ આપણું પ્રકરણ પૂર્ણ થાય છે, એટલે કે આ વિડીયો 2માં પ્રકરણ 4ને આપણે પૂર્ણ કરીએ છીએ। હવે પછીના વિડીયોમાં પ્રકરણ 4નો સ્વાધ્યાય અને પછી સ્વાધ્યાય પોથીની આપણે ચર્ચા કરવાના છીએ। તો આ વિડીયોને એક વાર બે વાર જોજો વિદ્યાર્થી મિત્રો, કે જેથી તમને રાજ્ય વ્યવસ્થાનો ખ્યાલ આવે। આ રાજ્ય વ્યવસ્થાના આધારે તમે હાલની રાજ્ય વ્યવસ્થાના કેટલાક અંશો પણ સમાચારમાં કે ન્યૂઝ પેપરમાં જ્યારે વાંચો અને સમાચારમાં જ્યારે જુઓ ત્યારે જોઈ શકો, કેમ કે હવે તમારે ધીમે 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 રાજ્ય વ્યવસ્થા વિશે સમજવાનું છે, હવે તમારે 7મા ધોરણમાં પણ એના વિશેનું ભણવાનું આવવાનું છે। પ્રયાગરાજ આપણે પ્રકરણ 4 પૂર્ણ કરીએ છીએ, હવે પછીના વિડીયોમાં એની સ્વાધ્યાયની ચર્ચા કરીશું। હાલો વિદ્યાર્થી મિત્રો।